विद्यार्थी मित्रों, अगाउ आपणे मध्यक शोधवाना दाखला जोया, जेमां सीधी रीत, धारेला मध्यकनी रीत अने पद विचलननी रीतथी मध्यक शोध्यो, जेने अलग अलग पण दाखलामां शोध्युं हतुं अने त्रणे एक ज रीत, एक ज दाखलामां त्रणेनुं एक आखुं अड़सळંગ કોષ્ટક બનાવીને પણ છેલ્લા વિડીયોમાં આપણે જોયું। હવે આજે આપણે આ જ ટોપિકમાં मध्यक आपेलो होय अने खूटती आवृत्ति शोधवानी होय एवो एक्जाम्पल जोवानो छे। अहीं तमने मैं जो एक कोष्टक बनावी आप्युं छे, एमां आ तमारा स्वाध्यायनो ज दाखला नंबर 3 छे, जेमां दैनिक खिस्सा भथ्थुं एटले रोजबरोजनुं जे काम कर्युं होय एनुं वळतर 11-13 रूपिया होय तेवा 7 बाळको, 13-15 रूपिया होय तेवा 6, 15-17 होय तेवा 9, એવું આ આવૃત્તિ વિતરણ છે, જેમાં 19-21 રૂપિયા દૈનિક ભથ્થું હોય તેવા કેટલા બાળકો એ અજ્ઞાત છે, એટલે એ આવૃત્તિ શોધવાની છે। આ એવો દાખલો છે, ખૂટતી આવૃત્તિ થઈ, પણ સામે તમને અહીં મધ્યક 18 છે એવું આપેલું છે। અહીં એક્સ બાર બરાબર 18 છે, બરાબર છે, એફ શોધવાનું છે। હવે આપણે જે રીતે દાખલો મધ્યક શોધવાનો કરતા હતા એ જ રીતે આપણે આ દાખલો ગણવાનો છે, બરાબર છે, કારણ કે પદમાં તમારે સૂત્ર વખતે જ પદોમાં થોડો ફેરફાર આવશે। જોઈએ ત્યારે દૈનિક ખર્ચ પ્રમાણે 11-13, 13-15, 15-17, 17-19, 19-21, 21-23, 23-25 અને કુલ બાળકોની સંખ્યા એ આવૃત્તિ 7, 6, 9, 13 અહીંયા ડેશ કર્યો હોય તો પણ આપણે એફ લખી નાખવાનું, ખૂટતી આવૃત્તિ શોધવાની છે। હવે આ દાખલામાં અહીં ખૂટતી આવૃત્તિ 1 આપેલી છે, આગળ આપણે જે લખતા હતા એ પ્રમાણે મધ્ય કિંમત XI કહેતા, જેને DI બરાબર XI માઇનસ A અને FIDI, ક્લિયર, આપણે આ દાખલો DI થી કરીએ છીએ, તમે અનુભવ કરવો હોય તો UI થી પણ કરી શકો, UI તમારા માટે ઘણું સરળ રહેશે। ચાલો ત્યારે હવે સિગ્મા લખીએ, તો સિગ્મા FI બરાબર, સૌથી પહેલા તો જો આ F છે જેનો આની સાથે સરવાળો, કે ભાઈ 13 અને F એટલે 13F, એવું ના થાય એટલે F અલગ પડે, આ F વત્તા 7-6, 13, 13-9, 22, 22-3, 25-10, 35, 35-5, 40 અને 4-44, 44 વત્તા એફ, સિગ્મા FI માં થોડો ફેરફાર આવ્યો છે, એફ વત્તા 44, કારણ કે એફ જાણતા નથી એટલે એફ વત્તા 44 બને, બરાબર છે। તો આ થયું સિગ્મા FI। હવે XI મધ્ય કિંમત 11-13 નો સરવાળો કરી 2 વડે ભાગવાનો, તો 13-11, 24/2 એટલે 12, આમ તો તમને આઈડિયા આવી જ જાય, 11, 12, 13, 13, 14, 15, મધ્યમાં શું આવે, આ 14, 15, 16, 17, 16 2-2ની ગેપ છે, 12-2, 14-2, 16, 18 જોવાનું, એની વચ્ચે આવે છે, હા 17-19ની વચ્ચે આવે, પછી આવે 20, 19-21ની વચ્ચે આવે, પછી 22, 21-23ની વચ્ચે આવે, 24, 23-25ની વચ્ચે આવે, ડેશ, ક્લિયર। હવે શું કરવું, હવે ખાસ ધ્યાન આપો, જ્યારે ખૂટતી આવૃત્તિનો દાખલો ગણી રહ્યા હોઈએ અને એક જ ખૂટતી આવૃત્તિ હોય ત્યારે તમારે ફરજિયાતપણે જ્યાં ખૂટતી આવૃત્તિ છે એ જ મધ્ય કિંમતને એ ધારવાની, શું કહ્યું મેં, ફરજિયાતપણે જે ખૂટતી આવૃત્તિ હોય એ જ મધ્ય કિંમતને તમારે સ્મોલ એ ધારવાનું, એટલે એ બરાબર અહીંયા આપણે 20 લેવાનું, એટલે XI માઇનસ એ હવે એ ખાનું પૂરીએ, તો XI એટલે 12, એ એટલે 20, 12-માંથી 20 જાય માઇનસ 8, 14, 14-માંથી 20 જાય માઇનસ 6, 16, 16-માંથી 20 જાય માઇનસ 4, 18-માંથી 20 જાય માઇનસ 2, 0, 0, 22-માંથી 20 જાય 2, 24-માંથી 20 જાય 4, ડેશ। હવે FIDI
आ रहू एफ आई ने आ रहू डी आई आ बे गुणाकार सात अठा माइनस छप्पन छायो छायो माइनस छत्रीस नौ चौक माइनस छत्रीस तेर दू माइनस छवीस एफ जोड़े जीरो जीरो पांच दू दस चौकू चौकू सोल जो आ फायदो छे। समझी लेजो कि अहीं मैं केम धारवानु कहू छे। आ धारवा थी एफ आई डी आई में गुणाकार वखते अहीं शून्य थई जाए। जो तमे एफ ने ना धार्यू होत ने तो अहीं तमारे 20 गुण्या एफ प्रमाणे अहीं आगळ जे किंमत मळे ते तो एनी जोड़े अहीं गुणाकार माने के 4 मळे होय तो 4 गुण्या एफ अहीं आवे अने ए 4 एफ अहीं पण आवे अने आगळ सूत्र में सादरूप वखते थोड़ुं कॉम्प्लिकेशन ऊभुं थाय। एवुं ना थाय माटे फरजियात एक ज आवृत्ति धारवानी थती होय त्यारे एनी सामेनी मध्य किंमत ने धारवानी। એટલે અહીં આપણે એ બરાબર લીધા છે 20। હવે આગળ સિગ્મા લઈ લઈએ, સિગ્મા એફ આઈ ડી આઈ બરાબર યાદ કરો આપણે આ ઋણ પદોનો સરવાળો અલગથી કરીએ, 6 ચોક 24 વધી 2 5 ને 2 7 ને 3 10 ને 3 13 ને 2 15 માઇનસ 15 1 2 3 4 24 વધી 2 5 ને 2 7 ને 3 10 ને 3 13 ને 2 15 આ 26 154 માંથી 26 બાદ કરો 6 14 માં 14 એટલે 8 અને 2 1 માઇનસ 128। મોટા પદનું ચિહ્ન છે આ ભૂલાય નહીં એનું ધ્યાન રાખવાનું। લો હાલો ત્યારે હવે આપણે આ સૂત્ર વાપરીશું મધ્યકનું એક્સ બાર બરાબર એ પ્લસ અહીં ડીઆઈ થી કામ કર્યું છે સિગ્મા એફ આઈ ડીઆઈ અપોન સિગ્મા એફ આઈ એક્સ બાર આપેલ છે 18 એની કિંમત મૂકવાની 18 એ બરાબર 20 આપેલા છે સોરી આપણે લીધેલા છે સિગ્મા એફ આઈ ડીઆઈ માઇનસ 128 અપોન છેદમાં સિગ્મા એફ આઈ એટલે એફ વત્તા 44 અથવા 44 વત્તા એફ। બીજા કોઈ પણ પ્રકારના ડાપણ કર્યા વગર હવે આ 20 ને આ બાજુ લેવાના એટલે 18 માઇનસ 20 માઇનસ 128 44 વત્તા એફ 18 માંથી 20 જાય એટલે માઇનસ 2 માઇનસ 128 44 વત્તા એફ। હવે શું કરવાનું? અહીં આ એફ જોડે વત્તાનો સંબંધ છે, આ આખું પદ છે, મેં કૌંસ એટલે કર્યું છે, 44 કે 128 ઉડે નહીં, તો હવે સાદુ રૂપમાં આને આની જોડે ગુણવાનું, માઇનસ 2 કૌંસમાં 44 વત્તા એફ બરાબર માઇનસ 128 માઇનસ 44 દુ 88 માઇનસ 2f બરાબર માઇનસ 128। શું કરી શકાય? આ 128 આ બાજુ લઈ લો એટલે આ ધન 128 થઈ જાય માઇનસ 88। હવે આ ઓછા 128 ડાબી બાજુ આવ્યા તો ધન થયા, એમાં માઇનસ 2f જમણી બાજુ લઈ જાવ તો એ પણ ધન। હવે આ 128 માંથી 88 બાદ કરો એટલે આ 0, 12 માંથી 8 જાય એટલે 4, માટે એફ બરાબર 40 ભાગ્યા 2 અને એફ બરાબર 20। આમ ખૂટતી આવૃત્તિ થઈ ગઈ 20। ખેર આવી ગયો? અર્થાત 19 થી 21 દૈનિક ખર્ચ અથવા તો વેતનવાળા જે બાળકો છે એ કેટલા હોય? 20 હોય। હજુ એક વધુ દાખલો જોઈએ મિત્રો, એ રકમ વાંચીએ પહેલા તો કે 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે, ખૂટતી આવૃત્તિ શોધો બરાબર। હવે એમાં વર્ગ આપ્યો છે 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44 આવૃત્તિ છે, 3 8 12 પછી અહીંયા ડેશ 35 21 ડેશ 6 અને 2। ફરીવાર એક ચર્ચા કરી લઉં કે આ આવૃત્તિ વિતરણ કેવું છે, તો એ સતત છે કે અસતત? તો અત્યારે એ અસતત આવૃત્તિ વિતરણ થયું, જુઓ ત્યારે
आ जीरो चार पछी पांच आयु, पांच नौ पछी दस आयु, एटले अहींया शून्य पण समावेश थाय, चार पण थाय, पांच अहींया न थाय कारण के पांच अहींया आप्या छे। हवे आ खूटती आवृत्ति विशेनी वात, तो एनु आ कोष्टक बनावीने बे खूटती आवृत्ति गणवानो आ दाखलो लई रह्या छीए। सौथी पहेला तो जीरो थी चार तो एनी आवृत्ति लखीए त्रण, पछी आवे आठ, पछी आवे बार, नथी जाणता एफ वन, पात्रीस, एकवीस, नथी जाणता एफ टू, सिक्स एंड टू, फी एफ फॉर फ्रीक्वंसी एटले एफ लईए छीए। क्लियर? चलो हवे मूळ वात उपर, हवे आपणे ऊपरना कोष्टकनी कोई जरूर नथी। तमने अहीं आपेल छे एक्स बार बावीस पॉइंट बार, बराबर छे, ए आपेलुं छे एटले आ लखी नाख्युं। एफ वन अने एफ टू शोधवानुं छे। हवे मध्य किंमत, जो आपणे मध्यक जे रीते शोधीए छीए एज रीते आ काम करवानुं छे, પણ આવૃત્તિ ખૂટતી છે એટલે ક્યાંક સુધાર ધ્યાનમાં લેવાનું એ જોઈએ। મધ્ય કિંમત જીરો અને ચાર ભાગ્યા બે એટલે બે, નવ ને પાંચ ચૌદ, ચૌદ ભાગ્યા બે એટલે સાત, ચૌદ ને દસ ચોવીસ ભાગ્યા બે એટલે બાર। અહીં ચેક કરો તો ખબર પડી જાય કે જીરો પછી પાંચ પછી દસ પંદર એમ પાંચ પાંચ વર્ગ લંબાઈ છે, એ પાંચ વર્ગ લંબાઈ પ્રમાણે જ અહીંયા વધારો થશે। બે ને સાત, બે ને પાંચ સાત, ને પાંચ બાર, બાર ને પાંચ સત્તર, જે આની વચ્ચે તો આવે જ, સત્તર ને પાંચ બાવીસ, જે વીસ અને ચોવીસની મધ્યમાં આવે, બાવીસ ને પાંચ સત્યાવીસ, ને પાંચ બત્રીસ, ને પાંચ સાડત્રીસ, ને પાંચ બેતાલીસ। એકવાર ચેક કરી લેવાનું કે આ વર્ગની વચ્ચે આવે છે કે નહીં। આ થઈ ગઈ આપણી ખૂટતી સોરી મધ્ય કિંમત। હવે શું કરવાનું? આગળના દાખલામાં તો તમે ખૂટતી આવૃત્તિ એક જ હતી એટલે ત્યાં ધાર્યું હતું, અહીં શું કરવાનું? અહીં તો બે ખૂટતી આવૃત્તિ છે, તો તમે એફ વનની મધ્ય કિંમતને પણ એ ધારી શકો, એફ ટુની મધ્ય કિંમતને પણ એ ધારી શકો। ખ્યાલ આવી ગયો? કોઈ પણને ધારી શકાય। હાલ આપણે એફ વન વાળી મધ્ય કિંમત આને એ ધારીશું, એટલે કે એ બરાબર આપણા માટે થઈ જશે સત્તર। એ બરાબર કેટલા? સત્તર। હાલો હવે એચ મધ્ય કિંમત સોરી વર્ગ લંબાઈ છે પાંચ, જે અહીંથી ખબર પડી જાય, જીરો પ્લસ પાંચ, પાંચ દસ પંદર, અહીં જોવો તો આ સતત છે, જીરો ગણવાની ચારે ગણવાની, જીરો એક બે ત્રણ ચાર એટલે પાંચ થશે, પાંચ છ સાત આઠ નવ એટલે પણ પાંચ થશે, સતત નથી। જો જીરો થી પાંચ, પાંચ થી દસ હોય તો છેલ્લો અંક આપણે પાંચ નતા ગણતા। ચલો હવે આ ધાર્યા પછી તો સીધું યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી એટલે સોરી એચ, એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ પ્રમાણે આપણે ગણવાનું રહેશે। મેં તમને આગળ કહ્યું છે વર્ગ લંબાઈ સમાન હોય તો તમે અહીં ધારેલી મધ્ય કિંમતની સામે જીરો, ઉપર ઘટતો વર્ગ છે, આ જ ક્રમમાં અંક લખી શકો, ક્યાંય ગભરાવાની જરૂર નથી। ક્યારે? આ વર્ગ લંબાઈ બધા વર્ગમાં સમાન હોય ત્યારે। એટલે યુઆઈ થી ગણવામાં આટલી બધી સરળતા છે, એટલે મેં તમને આગળનો દાખલો ડીઆઈ થી બતાવ્યો, હવે આ યુઆઈ થી, એફઆઈ યુઆઈ, આ રહ્યું ત્રણ એફઆઈ, આ યુઆઈ, ત્રણ તરી માઇનસ નવ, આઠ દુ માઇનસ સોળ, બાર એકા માઇનસ બાર, આ જીરો જીરો, પાંત્રીસ એકા પાંત્રીસ, એકવીસ દુ બેતાલીસ, થ્રી એફ ટુ, છ ચોક ચોવીસ, પાંચ દુ દસ। મિત્રો આ થઈ ગયું એફઆઈ યુઆઈનું કોષ્ટક ખાનું પૂરું। હવે અહીંયા સિગ્મા એફઆઈ, આ એફઆઈનો સરવાળો કરવાનો છે। એટલે પહેલા તો તમારે એ ધ્યાન રાખવાનું કે એફ વન અને એફ ટુ એ કોઈની જોડે ગુણાઈ ના જાય, એટલે આપણે અહીંયા સરવાળામાં એફ વન પ્લસ એફ ટુ અલગ પાડી દઈએ પ્લસ। હવે એફ વન અને એફ ટુ સિવાય આ વન ટુ એ ટોટલમાં ના આવી જવું જોઈએ, એફ વન એફ ટુ ગયું એને સરવાળામાં, એફ વન પ્લસ એફ ટુ। હવે આઠ ને ત્રણ અગિયાર, અગિયાર ને બાર ત્રેવીસ, ને પાંચ અઠ્યાવીસ, ને ત્રીસ અઠાવન, ને એક ઓગણસાઠ, ને એક સાઠ ત્રેવીસ એટલે ઓગણએંસી, ને એંસી ને પંચ્યાસી સિત્યાસી આવશે એટી સેવન।
अर्थात सिग्मा एफ आई के जेमा बे खूटती आवृत्ति है एफ वन एफ टू प्लस बाकी नहीं एटले एफ वन प्लस एफ टू प्लस सित्यासी एवं थे। हवे एफ आई यूआई ना सिग्मा नो वारो सिग्मा एफ आई यूआई केटलू थसे माइनस नौ माइनस सोल माइनस बार सोल ने बार अठावीस ने नौ माइनस साड़ीस आ धन संख्याओ चौबीस ने दस चौतरीस पांच ने बे सात सात ने चार अगियार में एकड़ो बदी आई एक त्रन ने एक चार ने चार आठ ने बे दस ने एक अगियार एक सौ अगियार माथी साड़ीस बात करो एटले चुम्बोतेर प्लस हवे ध्यान आप दो आ त्रण गुण्या एफ टू प्रमाणे थ्री एफ टू बन्यु हतु आ थ्री एफ टू ने तगड़ो सरवाळामां ना आवी जाय एनुं तमारे ध्यान राखवानुं छे एटले आ थ्री एफ टू अलग थी थ्री एफ टू तरीके ज आवे अर्थात सिग्मा एफ आई यू आई बनी गयु चुम्बोतेर वत्ता थ्री एफ टू। हवे गणतरी एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई यू आई अपॉन सिग्मा एफ आई गुण्या एच यू आई ना सूत्र में एच आवे छे एक्स बार आप्यो छे बावीस पॉइंट बार जे रकम में आपेल छे ए आपणे लीधो सत्तर आ छे चुम्बोतेर वत्ता थ्री एफ टू छेदमा सिग्मा एफ आई आ नहीं लखवानो तमने शुरुआत में ऊपर कहेलू छे के 125 अवलोकनों धरावता 125 एवं शुरुआत में कही दीधु छे जो बतावी दो एटले आ एक कुल आवृत्ति थई छे आ लखाई जशे ने जो तमारे F1 प्लस F2 प्लस सित्यासी तो घणु कॉम्प्लिकेशन उभू थशे एटले अहींया शक्य होय त्यां सुधी आ कुल आवृत्ति आपी होय तो पहला ए ज लखवानी। चलो हवे आ सत्तर ने बाद करिए बावीस पॉइंट बार माइनस सत्तर पछी हवे बराबर आ चुम्बोतेर वत्ता थ्री एफ टू भाग्या एक सौ पच्चीस आ कंस में राखो एटले खबर पड़े सत्तर बावीस मांथी सत्तर जाय एटले पांच पांच पॉइंट बार बराबर ऊपरनुं पद हजु एमने एम लख्युं छे 125 जोड़े 5.12 ने हवे गुणीशू तो 5.12 गुण्या 125 सामे चुम्बोतेर वत्ता 3F2 बराबर आ 125 जोड़े 5.12 गुणीशू एटले ए सॉरी ओके एच मूकवानू बाकी छे एच आपणा माटे अहीं वर्ग लंबाई पांच छे अहीं छेद उड़ाड़िए तो पच्चीस पंचा एक सौ पच्चीस एटले मात्र पच्चीस लखीशू एटले एटलू ओछू बराबर सॉरी हाँ भाई मिस्टेक मिस्टेक थी भूल थई गई छे क्लियर 125 અને આ 5 એટલે અહીં છેદ ઉડાડી દીધો એટલે પાયા પાયા 25 પંચા 125 એટલે 25 વધ્યા હતા અને એ 25 ને જે ગુણવાના છે એટલે 25 ગુણ્યા 5.12 25 ટુ 50 અને 128 ચલ આટલા આવશે બરાબર 74 વત્તા 3F2 હવે આપણે 3F2 ને અહીંયા જ સમજીને લખીએ તો આ બાદ થાય 128 માઇનસ 74 3F2 128 આઠ માંથી ચાર જાય તો ચાર બાર માંથી સાત જાય તો પાંચ અને માટે F2 બરાબર 54 ભાગ્યા 3 અને માટે F2 બરાબર 18 ક્લિયર હવે આપણે બાકી છે હજુ F1 શોધવાના બુદ્ધિ દોડાવો યુક્તિ સુજાડો શું કરવાનું તો સાહેબ હવે મને એવું સૂજે છે કે આ F1 પ્લસ અહીં F1 પ્લસ F2 પ્લસ 87 એ શું છે સિગ્મા FI અને કુલ સિગ્મા FI આપણને રકમમાં આપ્યા છે 125 જેમાંથી F1 શોધવું છે F2 18 મળેલ છે અને આ 87 F1 પ્લસ 8 ને 7 15 નો 5 વધે 8 નો 10 105
માટે એફ વન બરાબર 125 માઇનસ 105 અને એફ વન બરાબર હવે આવી જશે 20। આમ અહીં ખૂટતી આવૃત્તિ પૂર્ણ થઈ ગઈ બંને। તો આ દાખલો મેં તમને ખૂટતી આવૃત્તિનો સમજાવ્યો કે જેમાં બે ખૂટતી આવૃત્તિ હતી અને આગળનો દાખલો કે જેમાં એક ખૂટતી આવૃત્તિ હતી। એટલે મધ્યકના દાખલા સાથે બે પ્રકાર હોઈ શકે, કે એક જ ખૂટતી આવૃત્તિ હોય કે બે ખૂટતી આવૃત્તિ હોય। ક્લિયર? તો એ બંને પ્રકારના દાખલા આપણે તમને ગણીને સમજાવ્યા છે। આઈ હોપ કે તમે આને બહુ જ વ્યવસ્થિત રીતે સમજી રહ્યા હશો। આગળ આશા રાખું કે વ્યવસ્થિત લખશો, ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા દાખલા પણ તમે વ્યવસ્થિત ગણતા રહેતા હશો અને અન્ય સામાયિકમાંથી પણ આની પ્રેક્ટિસ તો કરવી જરૂરી જ છે। વધુ હવે આવતે, આમ તો આપણો આ મધ્યકનો ટોપિક અહીં પૂર્ણ થઈ ગયો, બરાબર છે? એટલો સીધો મધ્યક શોધવાનો અને ખૂટતી આવૃત્તિ શોધવાની। હવે આપણે નવા ટોપિક સાથે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા લઈએ। જય હિન્દ।